ભગવો પોશાક અને દાઢીધારી એક વ્યક્તિ અને તેની સાથે ગામના કેટલાક નાગરિકો ગામની શેરીઓમાં ફરી રહેલા આ લોકોને જોઈને આપને થશે કે આ લોકો ગામમાં કોઈ પ્રસંગનું આમંત્રણ દેવા ફરતા હશે, પરંતુ ના, હકીકત એ છે કે આ ગામના લોકો ગામના રસ્તા પર અને શેરીઓમાં છુપાયેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા નીકળ્યા છે। टीवी स्क्रीन पर ना दृश्यो बोटाद जिल्लाना बरवाड़ा तालुकाना नानकड़ा एवा शाहपुर गामना छे। आ गामनी शेरियों में आरसीसी पेवर ब्लॉक पाथरवाने नामे मोटू कौभांड आचरायुं होवानी फरियाद उठी छे। कारियाणी गामना डाया भाई गोदाबरिया नामना आ दाढ़ीधारी एक्टिविस्टे आरटीआई हेठळ माहिती मांगी हती, जेमां शाहपुर गाममां पेवर ब्लॉक पाथरवामां गंभीर भ्रष्टाचार आचरायो होवानी विगतो बहार आवी छे। ये जसवंत भाई ठाकरजी भाई ना वंडा थी भगवान भाई अमरजी भाई ना घर तरफ थे रहुबाना घर तरफ थे अने प्राथमिक शाला सुधीना पेवर ब्लॉक नो काम आपवामां आव्युं हतुं 4 लाखनुं। एमां एनुं कम्प्लीट सर्टिफिकेट मारी पासे आव्युं ज्यारे, तो एमां रोड स्थल पर कोई पण प्रकारनो एक पण पेवर ब्लॉक नाखवामां आव्यो नथी अने आ कौभांड छे। पछी बीजा जे रामजी मंदिरथी चबूतरा सुधी एमां एक वखत बिल थई गयुं, बीजी वखत ગેલાઓના નામ આપી અને બીજા પાછા 1.5 લાખ ઉપર લેવામાં આવ્યા છે। સંબંધિત અધિકારીઓ દ્વારા કમ્પ્લીશન સર્ટી આપીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે। શાહપુર ગામના નાગરિકોનું કહેવું છે કે આરટીઆઈ ન થઈ હોત તો ગામના લોકોને ખ્યાલ જ ન આવત કે ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે। આરટીઆઈ થયા પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધા નાણાં ઉચાપત થઈ છે, ત્યાં સુધી ખ્યાલ નહોતો। કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર, એટલે બિલકુલ થર્ડ ક્લાસ કહેવાય જેને, કે ક્યાંય ગુજરાત રાજ્યમાં આવું કોઈ ગામ નહીં હોય કે આટલો મોટો ભ્રષ્ટાચાર કરી શકે। એક પણ બ્લોક મૂક્યો નથી, 3-3, 4-4 લાખ રૂપિયા ઉપર લેવામાં આવે છે। એમાં ખરેખર ભ્રષ્ટાચાર જ છે, 100-100% વાત સાચી છે કે ભ્રષ્ટાચાર છે। કોઈ કામ થયા નથી, બજારોના કે બ્લોકના જે કંઈ કહેવાતા હોય તે કાગળ ઉપર જ છે, હકીકતમાં કંઈ છે નહીં। 15-20 લાખનો ભ્રષ્ટાચાર છે અને આ ખરેખર આની આપણે તપાસ થવી જોઈએ એવી મારી માંગ છે। સ્થાનિક લોકો દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેનું વીટીવી દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ જણાતું હતું કે મોટા ભાગના સીસી રોડ પર બ્લોક જોવા મળ્યા ન હતા, તો કેટલાક રોડ એવા પણ હતા જે માત્ર કાગળ પર જ હતા, સ્થળ પર ન હતા। સ્થાનિક લોકો દ્વારા ભ્રષ્ટાચાર માટે ગામના સરપંચ, તલાટી મંત્રી, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા વિકાસ અધિકારી અને પંચકામમાં સહી સિક્કા કરનારા તમામ અધિકારી સામે આંગળી ચીંધાઈ રહી છે, ત્યારે શાહપુર ગામના સરપંચ કઈક આ રીતે પોતાનો બચાવ કરી રહ્યા છે। આક્ષેપ તો કોઈ પણ કરે અને અરજી કોઈ પણ કરે, બરાબર છે, એનો જવાબ જે છે એ અધિકારી દેશે, બરાબર, અને તપાસ એમને કરવાની કોઈ જરૂર નથી। એમને તો ખાલી એક અરજદાર તરીકે અરજી આપી દે, એટલે જે કઈ છે એ તો તપાસ કરશે અધિકારી, અને જ્યારે એ આવશે ત્યારે અધિકારી આવશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। આ પૈસા ઉપડી ગયા એવો એમનો આક્ષેપ છે, બરાબર છે, એ વસ્તુ એમની ખરેખર ખોટી છે અને આ રાજકારણના હિસાબે આ વસ્તુ બને છે। મારી રાજકારણમાં જે કારકિર્દી છે એ ખતમ કરવાની વાત છે, બીજી કોઈ વસ્તુ નથી। હાલ તો આ કૌભાંડની ફરિયાદની નકલ કલેક્ટર, ધારાસભ્ય, પંચાયત મંત્રી અને છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવી છે, ત્યારે જો આ ઉચાપત અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તો ન્યાય માટે ન્યાયાલયના દરવાજા ખટખટાવવાની પણ ગામના જાગૃત લોકોએ તૈયારી દર્શાવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે આરોપોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે કે કેમ। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।